પોરબંદરના એક વેપારીને જામનગરના વેપારીએ ફોન પર ગાળો કાઢી અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. આથી એ વેપારીએ ચેમ્બર પ્રમુખને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ અરજી નોંધાવી છે. પોરબંદરના તન્મય લલિતભાઈ કારિયા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે પોતે શહેરમાં અનુગ્રહ બેકરી નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજશિવશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની હોવાથી છેલ્લા 3 મહિનાથી તેની પાસેથી માલ મંગાવતા હતા અને તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો. પરંતુ રાજશિવશક્તિ બેકરીના વેપારી મનુભાઈ અને તેમના પુત્ર હર્ષ દ્વારા પેમેન્ટ આપવાનું બાકી હોવાનું ફોન કરી જણાવતા તન્મયે કોઈ પણ જાતનું પેમેન્ટ બાકી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ પેમેન્ટ ઓનલાઈન બેંક દ્વારા કરી આપ્યું હોવાથી તે ચેક કરવા કહ્યું હતું અને કોઈ પેમેન્ટ આપવાનું થતું ન હોય તેમ છતાં પણ ફોન કરી શું કામ વારે વારે હેરાન કરો છો તેવો સવાલ ઉઠાવ્યો હતો. ત્યારે જામનગરના હર્ષ તેમજ તેના પિતા મનુભાઈએ જેમ તેમ ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આખી લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો. પોતે વેપારી માણસ હોય અને તેના પર જાનનું જોખમ હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અરજી આપી હતી. ફોનમાં ધમકી મળ્યા બાદ આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાનો સંપર્ક કર્યો હતો. આથી જિજ્ઞેશભાઈ તેની સાથે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ અરજી અપાવી હતી. મારું નામ તન્મય કારિયા છે. પોરબંદરમાં અનુગ્રહ બેકરી નામની દુકાન ધરાવું છું. હું છેલ્લા 3 મહિના થયા મનુભાઈ રાજલક્ષ્મી રાજશિવ શક્તિ બેકરી જામનગરનો બેકરીની પ્રોડક્ટનો માલ લેતો હતો. તે દરમિયાન ધંધાકીય લેતી દેતી પૈસાની લેતી દેતી માટે મનુભાઈ તથા તેમના પુત્ર હર્ષભાઈનો ઘણી વખત ફોન આવેલ કે ભાઈ તમારું પેમેન્ટ બાકી હોવાય છે, તમે પેમેન્ટ જલ્દી કરી આપો. એટલે મેં એમને કીધેલું, જણાવ્યું કે ભાઈ તમારું પેમેન્ટ કોઈ હું માગતો કે તમારે મારા માગતા નથી, તમે તો તમે એકવાર હિસાબ ચેક કરી લ્યો પછી મને કહો. એક દિવસ રાતના મને ફોન આવેલો મનુભાઈનો કે સેઠ પૈસા જમા ન થયા, એમ કરીને એમને વાત ચાલુ કરેલી. પછી મને કે પૈસા જમા નથી થયા, તમારે કે લુણા સમાજ વિશે આપણે ગારું કાઢેલી, તેમજ મારા મા બેન વિશે ગારું કાઢેલી, પોરબંદર વિશે ગારું કાઢેલી અને જેમ તેમ ગાળો કાઢી અને મને દબાવવાની ટ્રાય કરતા હતા. ત્યારબાદ મેં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ જિજ્ઞેશભાઈ કારિયાને પ્રમુખને વાત કરેલી કે ભાઈ આવી રીતના મને આની બેફામ ગાળો કાઢેલ છે, સમાજને ગાળો કાઢેલ છે અને પોરબંદરને ગાળો કાઢેલ છે. એ મારી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન આવ્યા, ત્યાં મેં અરજી ફરિયાદ કરાવી. લોહાણા સમાજને ગાળો કાઢવા અંગેની ક્લિપ પણ વાયરલ થઈ છે, જેના સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને ગાળો કાઢનાર શખ્સો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આગામી સમયમાં આ શખ્સ સામે કડક હાથે કાર્યવાહી કરવા ગામે ગામથી આવેદન પણ આપવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.